વન સ્ટુડન્ટ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતમાં આપણે એક સંકલનના પ્રયોગ તરફ આગળ વધીએ. એની અંદર આપણે ટોટલ ત્રણ માહિતીના એનાલિસિસ મેઇન યાદ રાખવાના છે કે ભાઈ આનુવંશિકતા અને ભિન્નતામાં એક સંકલનનો પ્રયોગ, ફિનોટાઇપ, જીનોટાઇપ અને ફિનોટાઇપિક રેશિયો અને જીનોટાઇપિક રેશિયોના પરિણામ. સ્ટાર્ટ કરીએ. બેઝિક માહિતી આપણે ટેક્સ્ટબુકની ભણી ગયા છો, એના પરથી જ આપણે આ માહિતીઓ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. થોડા શબ્દો એક્સ્ટ્રા છે અને થોડીક એક્સ્ટ્રા થિયરી છે, પણ આપણને નીટ માટે એ પૂછાવા લાયક જે કંઈ પણ એઆર પ્રકારના પ્રશ્ન અને કોલમ આધારિત જે પ્રશ્ન છે એના માટે આપણને ઉપયોગી થશે. તો જોઈએ એક સંકલનનો પ્રયોગ. તો કે સામાન્ય રીતે આપણે જ્યારે વાત કરીએ કે ભાઈ એક સંકલનના પ્રયોગની અંદર ની લાક્ષણિકતા કઈ રીતની જોવા મળશે, તો કે એક સંકલનના પ્રયોગની અંદર જે અહીંયા પ્રજનન કરાવવામાં આવે છે, જે જનીનની લાક્ષણિકતા આધારિત અહીંયા જે પ્રજનન કરાવવામાં આવે છે, આ પેરેન્ટ સેલ છે. હવે આપણે જોવું છે કે ભાઈ મેન્ડલે સાત લક્ષણોનો અભ્યાસ કર્યો, તો સાતમાંથી કોઈ પણ એક લક્ષણના વારસાગમનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણે એને કહીએ છીએ એક સંકલનનો પ્રયોગ. ધોરણ 10માં પણ આનો ઉલ્લેખ આપણે જોઈ ગયા છે, તમે બોર્ડમાં પણ ભણી ગયા છો અને અહીંયા ફરી વખત આપણે નીટ માટે પણ કમ્પ્લીટ કરીશું. જ્યારે આપણે એક સમયે સંકલનમાં આનુવંશિકતા એક લક્ષણને ધ્યાનમાં લઈએ તો તેને એક સંકલનનો પ્રયોગ કહેવાય. સૌથી પહેલા મેન્ડલે ઊંચા અને વામન છોડ એટલે કે નીચા છોડને પસંદ કર્યા. પ્યોર અહીંયા ઊંચા અને પ્યોર નીચા એટલે કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી લાક્ષણિકતા ધરાવતા અહીંયા આપણને જે સજીવો મળે છે કે વનસ્પતિ જેની જે આપણે કહીએ કે ફિલિયન ઉત્પત્તિ એટલે કે ફર્સ્ટ ફર્ટિલાઇઝેશન ફર્સ્ટ જનરેશન એમાં જોવા મળે છે. ઓલ ટોલ એટલે આપણે એક બાજુમાં જનીનિક લક્ષણ લખતા જઈએ તો આપણને વધારે આઈડિયા આવે ભાઈ આ શું છે, તો કે કેપિટલ ટી કેપિટલ ટી. આ શું છે, તો કે સ્મોલ ટી સ્મોલ ટી. આ આપણને શું મળશે, કેપિટલ ટી સ્મોલ ટી. કેવા છે, બધા જ ઊંચા. હવે એફ ટુ જાતિનું જ્યારે અંદર અંદર ક્રોસ પોલિનેશન એટલે કે સંકરણ કરાવવામાં આવે છે ત્યારે ત્રણ ઊંચા અને એક નીચા. ત્રણ ઊંચામાં આપણે કહીએ બે, એક મળે છે આપણને કેપિટલ ટી કેપિટલ ટી, એક મળે છે સ્મોલ ટી કેપિટલ ટી, બીજું મળે છે સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. તો આપણને આ ત્રણ પરિણામ છે એ કેવા મળે છે, ઊંચા મળે છે. અને આ એક પરિણામ કેવું મળે છે, નીચું મળે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ શુદ્ધ ઊંચા એવું કેટલા છે, એક. શુદ્ધ નીચા એવા કેટલા છે, એક. અને આ બે મિશ્ર પ્રકારના એટલે કે આપણે એને કહીએ કે બે ઊંચા છે પણ મિશ્ર પ્રકારના. આથી અહીંયા આપણને જે દેખાવ પ્રમાણ છે, દેખાવમાં ત્રણ ઊંચા અને એક નીચું, આ દેખાવ પ્રમાણ છે ત્રણ જેમ એક, પણ એની જે અંદરના જન્યુ છે એના આધારે આપણે લાક્ષણિકતા જોઈએ તો એક ઊંચા શુદ્ધ, બે મિશ્ર પ્રકારના અને એક શુદ્ધ નીચા, એક જેમ બે જેમ એક ની લાક્ષણિકતા જોવા મળે છે. અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ કયું પરિણામ મળે છે, તો કે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ બે શુદ્ધ, અહીંયા બે મિશ્ર અને બે શુદ્ધ. તો પરિણામ કેવું મળ્યું, બે એટલે એક જેમ એક, એટલે ખરેખર 50% શુદ્ધ કહી શકાય અને 50% કેવા કહી શકાય, મિશ્ર લાક્ષણિકતા ધરાવતા છોડ કહી શકાય. ચેકરબોર્ડની પદ્ધતિથી પ્રથમવાર રોજિનાલ્ડ સી પ્યુનેટ, આપણે જેને પ્યુનેટ સ્ક્વેર કહીએ છીએ એનું નામ છે રોજિનાલ્ડ સી પ્યુનેટ દ્વારા વાપરવામાં આવ્યું હતું. અને એ જે ચેકરબોર્ડ જે છે તેમાં સંતતિના પરિણામને ચોરસ સંકેતના સ્વરૂપમાં દર્શાવાય છે. નરજન્યુઓ આડા સમતલમાં અને માદાજન્યુઓ ઉર્ધ્વ સમતલમાં દર્શાવેલા હોય છે. નોર્મલી આવું હોય પછી આપણે રિઝલ્ટ મેળવવા માટે કંઈ પણ કદાચ કરીએ એમાં ફેરફાર, તો પરિણામમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. જેની અંદર ફિનોટાઇપિક રેશિયો એટલે કે દેખાવ પ્રમાણ છે 3:1 અને જીનોટાઇપિક રેશિયો એટલે કે જનીનિક પ્રમાણ છે તે 1:2:1 મળે છે. એક સંકરણના પ્રયોગનું તારણ, તો કે પહેલું તારણ કેવું છે કે ભાઈ જોડમાં રહેલા કારકોનો સિદ્ધાંત. મેન્ડલના મત મુજબ દરેક જનીનિક લક્ષણ એકમ કારકની જોડ દ્વારા નિયમન થાય છે. મેન્ડલના મત મુજબ દરેક જનીનિક લક્ષણ એકમ કારકની જોડ દ્વારા નિયમન થાય છે, તે જોડાયેલા કારક અથવા એકમ કારકના તારણ તરીકે ઓળખાય. શું કહેવા માંગે છે, તો કે મેન્ડલે એવું કહ્યું કે ભાઈ દરેક કારક છે એ જોડીમાં છે
વારસાગમન પણ શેના આધારે થશે? જોડીમાં થતું જોવા મળે છે. અને બીજું તારણ છે પ્રભાવીપણાનું. તો કે જ્યારે બે લક્ષણ જુદા જુદા સાથે હોય ત્યારે કોઈ એક લક્ષણ છે તે પ્રભાવી છે અને કોઈ એક લક્ષણ છે તે પ્રચ્છન્ન છે એવું મેન્ડલ કહે છે. તો આ તારણ F1 સંતતિ પર આધાર રાખે છે. જ્યારે એક વ્યક્તિમાં બે જુદા જુદા કારક હાજર હોય, જેમ કે આપણને ખબર છે F1 માં કેપિટલ T સ્મોલ T હતા, કે એક વ્યક્તિમાં બે જુદા જુદા કારક હાજર હોય ત્યારે માત્ર એક જ કારક પોતાને વ્યક્ત કરી શકે તેને પ્રભાવી કારક કહેવાય અને બીજો કારક વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય તેને પ્રચ્છન્ન કારક કહેવાય. પ્રભાવી કારકની હાજરીમાં પ્રચ્છન્ન કારક વ્યક્ત થતું નથી અને પ્રભાવીપણાને તારણ કહેવામાં આવે છે. આને તેનું પ્રભાવીપણાને તારણ કહેવામાં આવે છે. પ્રભાવીપણાના નિયમના બે અપવાદ છે, અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. પૂછાય એક્ઝામ ની અંદર કે પ્રભાવીપણાના અપવાદ જણાવો, તો પ્રભાવીપણાના અપવાદ છે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. ત્રીજો તારણ છે વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણના નિયમની અંદર આપણે વાત કરીએ તો એવું કહે છે કે ભાઈ મુક્ત વિશ્લેષણમાં તો કે જ્યારે બે જનીનો એક જ કોષની અંદર સાથે ગોઠવાયેલા હોય અને વારસામાં ઉતરવાનું થાય ત્યારે એ બંને એકબીજાથી સ્વતંત્ર, આ ટી છે તે કેપિટલ ટી પર અને કેપિટલ ટી છે તે સ્મોલ ટી પર કોઈ અસર દર્શાવશે નહીં. આથી તેને મુક્ત રીતે વિશ્લેષિત થાય એવું કહી શકાય. જન્યુઓના નિર્માણ વખતે એકમ કારકની જોડ અવ્યવસ્થિત રીતે વિશ્લેષણ પામી જુદા જુદા જન્યુઓની અંદર વહન પામે છે. દરેક જન્યુ માત્ર એક જ કારકની જોડને સ્વીકારે છે. દરેક જન્યુ માત્ર એક જ કારકની જોડને સ્વીકારે છે. તેથી ચોક્કસ લક્ષણ માટે શુદ્ધ જન્યુઓ હોય છે તેને જન્યુઓની શુદ્ધતાનું તારણ અથવા તો વિશ્લેષણ કહેવાય. તેની ચોક્કસ લક્ષણ માટે શુદ્ધ જન્યુઓ હોય છે જેને જન્યુઓની શુદ્ધતાનું તારણ અથવા તો વિશ્લેષણ કહેવાય. વિશ્લેષણના નિયમનો કોઈ અપવાદ નથી હોતો. અર્ધીકરણ દરમિયાન બધા લિંગી પ્રજનન સજીવોમાં વિશ્લેષણ અગત્યનું છે. વિશ્લેષણનો કોઈ અપવાદ નિયમ નથી. અર્ધીકરણ દરમિયાન બધા જ લિંગી પ્રજનનના સજીવોમાં વિશ્લેષણ અગત્યનું છે, જે આપણે વ્યતિકરણ કહીએ છીએ તેની વાત છે. અવિચ્છેદ એ આ નિયમનો અપવાદ છે કે જે અગર કોઈ જનીન છે એ ગોઠવાઈ જાય છે, ભેગું થાય, પણ જો છૂટું નથી પડતું તો અવિચ્છેદ એ આ જનીનનો અપવાદ છે. જન્યુઓના નિર્માણ માટે ફોર્ક લાઇન પદ્ધતિ. તો કે જન્યુઓના અંદરના કારકોની સંરચના બંધારણ માટે આપણે ફોર્ક લાઇન પદ્ધતિ વાપરીએ છીએ. તો અહીંયા ફોર્ક લાઇન પદ્ધતિ એટલે શું? તો કે કઈ રીતે વારસામાં જશે તે આપણે જનરલી શું કરીએ છીએ, આવી રીતે દર્શાવીએ છીએ. ભાઈ ઉપર જન્યુ હોય F1 અને એમાંથી આપણે આવી રીતે કોષ વારસામાં ઉતરી આવશે, તો આને ફોર્ક લાઇન પદ્ધતિ કહેવાય. શું છે? તો કે એ નું જે વારસાગમન છે એ બી ની સાથે જોડાય, તો એ બી જોડાય, એ બી કેપિટલ એ સ્મોલ બી કેપિટલ એ સ્મોલ બી જોડાણ થાય અને પરિણામ આપણને 1/4 25% અકોર્ડિંગ મળે. અગર કોઈ જન્યુઓની સંખ્યામાં તમે જુઓ કે ભાઈ લક્ષણ કેટલા છે, ચાર હોય. માનો કે ચાર લક્ષણ છે, કેપિટલ એ એક લક્ષણ છે, સ્મોલ એ એક લક્ષણ છે, કેપિટલ બી એ એક લક્ષણ છે અને સ્મોલ બી એ એક લક્ષણ છે. જો ચાર લક્ષણ હોય તો ચારે ચાર લક્ષણોની અંદરની વારસાગમનના આધારે 25-25% એ લક્ષણોની માત્રા આપણને જોવા મળે છે. આ થિયરી તો આપણને ન પૂછાય, પણ ક્યારેક આવો શબ્દ પૂછાઈ ગયો હોય તો આપણને ધ્યાનમાં રહેવું જોઈએ કે ભાઈ જન્યુ નિર્માણ માટે ફોર્ક લાઇન પદ્ધતિમાં પરિણામ કેટલા મળે. તો કે 25-25% દર્શાવી શકાય. જન્યુઓના પ્રકાર સ્વરૂપ પ્રકાર શ્રેણી 2:N. માનો કે જન્યુઓના પ્રકાર સ્વરૂપની શ્રેણી આપણે, માનો કે જન્યુઓ કેવા દેખાશે તો શું કરવું પડશે, 2:N. તો અહીંયા આપણી પાસે ટોટલ લક્ષણ કેટલા છે? તો કે ટોટલ લક્ષણ જો આપણી પાસે બે હોય તો આપણને એના પરિણામ કેટલા મળશે, 4. ટોટલ લક્ષણ આપણી પાસે 3 હોય તો આપણને પરિણામ કેટલા મળશે, તો 2 × 4 = 8. ટોટલ લક્ષણ આપણી પાસે 4 હોય તો આપણને પરિણામ કેટલા મળશે, 16. આ બંને બાબત આપણે ધ્યાનમાં લઈએ છીએ કે ભાઈ આપણે જ્યારે એક સંકરણના વારસાગમનમાં પ્રયોગમાં બે લક્ષણ ધ્યાનમાં લઈએ છીએ, ઊંચા અને નીચા, ત્યારે આપણને પરિણામ કેટલા મળે છે, 4. જ્યારે દ્વિસંકરણના પ્રયોગમાં એમ બે લક્ષણ પણ ટોટલ 4 લક્ષણ ધ્યાનમાં લઈએ તો આપણને પરિણામ કેટલા મળશે, 16. એટલે યાદ રાખો, લખી રાખજો કે ભાઈ જ્યારે કોઈ પરિણામની સંખ્યા પૂછે આપણને કે ભાઈ માનું કે કોઈ એક જનીનિક લક્ષણમાં એના જનીનિક લક્ષણો દર્શાવતા જનીન બંધારણ કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી સ્મોલ સી છે, તો તેની જનીનિક સ્વરૂપની શ્રેણી જણાવો. તો આપણે કરીશું 2:N. 2:N એટલે ખરેખર કેટલા છે, અને આ 1, 2, 3, 4, 5 અને 6 ગણીશું. તો 2:N માં તમે ગણી દો તો કે 2 × 4 = 8 × 16 = 32 × 64.
તો આપણે અહીંયા પરિણામ આપ કેટલા મળશે 64 તો આપણે દર વખતે ગણવાની જરૂર ન પડે આવી રીતે કે ભાઈ કેટલા જન્યુઓનું પ્રમાણ બનશે માનો કે આપણે જે સંખ્યા મળી એનો 2 નો n ઘાત કરી દેવાનો જનીનના પ્રકારો જન્યુના પ્રકાર આ આપણને શું મળે છે કે કેટલા પ્રકારના જન્યુ એટલે કે કેટલા અહીંયા તમારે લખવું હોય તો લખી રાખજો જન્યુ એટલે કે કેટલા પ્રકારના અંડકોષ ની લાક્ષણિકતા મળે અંડક શુક્રકોષ જેને આપણે જન્યુ કહીએ છે તો જન્યુના સ્વરૂપ પ્રકારની શ્રેણી કે જણાવો તો કેટલી આવશે 64 જનીનના પ્રકાર કેટલા તો કે 3^n હવે જનીનના પ્રકારમાં આપણે જોઈ લઈએ 3^n માં જનીનના પ્રકાર આપણે દ્વિસંકરણના પ્રયોગમાં જોઈએ કે ભાઈ કેટલા મળતા હતા તો કે વાનો દ્વિસંકરણના પ્રયોગમાં જનીન આપણને અલગ અલગ કેટલા મળતા હતા 3 તો 3 નો ઘન એટલે આપણે શું કરીશું અહીં આપણે 3 2 મળતા હતા ને જન્યુ પ્રકાર કે મિશ્ર અને શુદ્ધ તો 3 નો વર્ગ એટલે શું થશે આપણને પરિણામ કેટલા મળશે 9 તો એ જનીનિક જનીન પ્રકાર આપણે જોવા મળશે અને સ્વફલન દ્વારા ઉત્પન્ન થતા યુગ્મનજની સંખ્યા સ્વફલન દ્વારા ઉત્પન્ન થતા યુગ્મનજની સંખ્યા તો 4^n સો અહીંયા n એટલે શું છે તો કે સંકર લક્ષણોની સંખ્યા અથવા તો વિષમયુગ્મી જોડ એ તો આપણે બધામાં કોમન જ લેવાની છે કે ભાઈ n એટલે શું છે સંકર લક્ષણોની સંખ્યા અથવા તો વિષમયુગ્મીની જોડ આપણે આ યાદ રાખવાનું છે એક મેઈન આના પરથી આપણને પૂછાય દ્વિસંકરણ પ્રયોગ આ એક પ્રકારનું સંકરણ છે કે જેની અંદર આપણને ખબર છે કે બે વિરોધાભાસી લક્ષણોની જોડને આનુવંશિકતાના અભ્યાસ માટે લેવાયેલી છે મેન્ડલે સમયુગ્મીની એક જોડની બીજી જોડ પરની અસરનું અવલોકન કરવા ઈચ્છતા હતા તો મેન્ડલે જોયું કે દ્વિસંકરણના પ્રયોગમાં ઉપયોગમાં લીધેલા બે લક્ષણો નીચે મુજબ હતા એમાં એક બીજપત્રનો રંગ પીળો અને લીલો અને બીજા બીજના પ્રકાર ગોળ અને ખરબચડા પીળા અને ગોળ એ પ્રભાવી લક્ષણ લીસા અને ખરબચડા પરછન્ન લક્ષણ મેન્ડલે પીળા અને ગોળ બીજવાળા છોડનું લીલા અને ખરબચડા બીજવાળા છોડ સાથે સંકરણ કરાવ્યું અને એને F1 સંતતિમાં બધા છોડ કેવા મળ્યા પ્રભાવી લક્ષણ વાળા જ પીળા અને ગોળ જ્યારે F1 સંતતિના છોડનું ફરી પાછું સ્વફલન કરાવ્યું ત્યારે F2 સંતતિમાં એને પીળા ગોળ પીળા ખરબચડા લીલા ગોળ અને લીલા ખરબચડા 9:3:3:1 તો પણ છતાં જે પ્રભાવી લક્ષણ પીળા અને ગોળ એનું પરિણામ તો વધારે જ મળ્યું અને સૌથી ઓછું લીલા અને ખરબચડા જે સંપૂર્ણ પ્રછન્ન લક્ષણ એનું પરિણામ સૌથી ઓછું મળ્યું તો એ આપણને બાબત ધ્યાનમાં આવે કે પરિણામ 9:3:3:1 પ્રમાણમાં દ્વિસંકલનના પ્રયોગમાં આપણને મળે છે આપણા માટે કંઈ નવું નથી એટલે જ હું ઝડપથી તમને થિયરી કરાવડાવી દઉં છું દ્વિસંકલનના પ્રયોગની આકૃતિ છે એ પણ તમે સમજી શકો કે ભાઈ સિમ્પલી છે પેઢી પી એટલે કે પિતૃ પેઢીની અંદર ગોળ અને પીળા કેપિટલ આર કેપિટલ વાય ખરબચડા અને લીલા કેપિટલ આર સ્મોલ વાય સંકરણ જ્યારે કરાવો છો ત્યારે આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય આ આપણને એક નર છોડ મળે તો એવો જ એક્ઝેક્ટ માદા છોડ મળે તો જ્યારે તમારે પ્યુનેટ સ્ક્વેર બનાવવાનું હોય આપણે બોર્ડમાં ભણી ગયા છે એ પ્રમાણે કે જ્યારે જ્યારે આપણે પ્યુનેટ સ્ક્વેર બનાવવાનું હોય ત્યારે તમે પહેલા જુઓ કે ભાઈ કેપિટલ આ જરૂરી નથી કે તમે આ જ સિક્વન્સ લો તમે કોઈ પણ લઈ શકો માનો કે મારે આવી રીતે કેપિટલ આર વાય મને ઈચ્છા થાય છે કે અહીંયા લેવું છે કેપિટલ સ્મોલ આર વાય અહીંયા લેવું છે અને કેપિટલ આર અને સ્મોલ વાય અહીંયા અને કેપિટલ આર કેપિટલ વાય અહીંયા ચાલે પણ ફરક એટલો રાખવાનો અહીંયા અહીંયા જે સિક્વન્સ લીધી છે ઉપરથી નીચે એ જ સિક્વન્સ તમારે અહીંયા લેવાની છે જે બાબત આપણે બોર્ડમાં બહુ સારી રીતે સમજી ચૂક્યા છે બંને જન્યુઓના જોડાણથી જ્યારે તમને પરિણામ મળે છે એ પરિણામ તમે અહીંયા લખતા જાય તમને પરિણામ જોતા ખબર પડશે કે આખા પ્યુનેટ સ્ક્વેરની અંદર ગોપી એટલે કે ગોળ અને પીળા બીજ કેટલા મળશે 9 ગોલી મળશે 3 ખપી મળશે 3 અને ખલી મળશે 1 તો સિમ્પલ વસ્તુ છે કે પરિણામ આપણને કેવું મળે છે 9:3:3:1 આપણને શું આપ્યું છે ખાસ યાદ રાખજો આ આપણને આપ્યું છે સ્વરૂપ પ્રકાર એટલે કે ફિનોટાઇપ યાદ રાખજો આ આપણને આપ્યું છે સ્વરૂપ પ્રકાર એટલે કે ફિનોટાઇપ ગોળ પીળા અને ગોળ લીલા અને કરચલીયુક્ત લક્ષણની અભિવ્યક્ત તેઓની પિતૃનું સંયોજન દર્શાવે છે લીલા ગોળ પીળા કરચલીયુક્ત છોડનો પ્રકાર નવા સંયોજનનું પરિણામ છે તો જનીન પ્રકાર આપણને જોવા મળશે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આ તમને ક્યારેય નથી પૂછાવાનું આ તમને જનીન પ્રકાર પૂછાય તો આપણે પરિણામ કેટલા મળ્યા છે ટોટલ 16 મળ્યા છે જનીન પ્રકાર કેવો હોય તો કે તમે જો 1 2 3 4 5 6 7 8 અને 9
તો જનીન પ્રકાર અહીંયા તમે જુઓ કે આપણે શું જનીન પ્રકારમાં જોયું, તો કે ખરેખર કેટલા લક્ષણ તમે ધ્યાનમાં લીધા છે, બે, એટલે ત્રણ નો વર્ગ કેટલો થશે, નવ, એટલે આપણને જનીન પ્રકાર કેટલા મળ્યા, નવ. એક સંકરણના પ્રયોગમાં કેટલા જન્યુ હતા, તો કે એક, ઊંચાઈ અને નીચાઈ માટેનું, એટલે આપણને પરિણામ કેટલા મળતા હતા મુખ્યત્વે એમાં, ત્રણ. અહીંયા આપણે દ્વિસંકરણનો પ્રયોગ લઈએ છીએ, લક્ષણ કેટલા છે, બે, તો કે પરિણામ કેટલા મળે છે, નવ. જન્યુ પ્રકાર ખબર છે ને, ત્રણ મળતા હતા, કારણ કે બે આપણે ધ્યાનમાં રાખીએ કે ભાઈ મુખ્યત્વે ત્રણ ઊંચા અને એક નીચું, એટલે કે આ આપણને એટલા પરિણામ જોવા મળતા હતા. તો અહીંયા આપણને પરિણામ જોવા મળે ત્યાં આપણને પરિણામ એક જેમ બે જેમ એક જોવા મળ્યું. જો તમને ક્લિયરલી દેખાય છે કે પરિણામ કેટલા મળતા હતા, ત્રણ નો એક ઘાત એટલે એક જેમ બે જેમ એક, પરિણામ ત્રણ જ મળ્યા. હવે અહીંયા નવું કઈ નથી, માનો કે એક જેમ બે જેમ બે જેમ ચાર જેમ એક જેમ બે જેમ એક જેમ બે જેમ એક, આવું છે. તો જ્યારે જ્યારે તમે થિયરી જુઓ ને ત્યારે તમને એટલું યાદ રાખવાનું કે તમારે એક કેવી રીતે યાદ રાખશો. તો અહીંયા જનીન પ્રકાર જ્યારે આપણે તૈયાર કરવાનો થાય, તમારે એટલું યાદ રાખવાનું કે એક જેમ બે જેમ એક, પછી તો કે બે જેમ ચાર જેમ બે. આ ખરેખર તમે જુઓ ને તો બે સામાન્ય કાઢી લો ને એમાંથી, તો કેટલા આવશે, એક જેમ બે જેમ એક જ થાય, રાઈટ. અને ત્રીજું એક પ્રમાણ ફરી આપણે લખવાનું થશે, એક જેમ બે જેમ એક. આ શું કામ, તો કે તમને એક્ઝામમાં કોઈ પણ ઓપ્શન આપ્યો હોય, તમને ખબર પડે કે દ્વિસંકરણનો જનીન પ્રકાર, આ વસ્તુ આપણને યાદ ન રહે, એક જેમ બે જેમ બે જેમ ચાર જેમ એક જેમ, આ સિક્વન્સ યાદ નહીં રહે. પણ તમે જોશો ને તો એક જેમ બે જેમ એક, બે જેમ ચાર જેમ બે, એક જેમ બે જેમ એક, આ જ પ્રમાણ છે. ચેક કરી લઈએ આપણે, આ એક અહીંયા કેન્સલ થયો, આ બે અહીંયા કેન્સલ, આ એક અહીંયા કેન્સલ રાખી, આ બે અહીંયા કેન્સલ રાખે, આ ચાર અહીંયા કેન્સલ રાખે, આ બે અહીંયા કેન્સલ, અહીંયા કેન્સલ, બે અહીંયા કેન્સલ અને એક અહીંયા કેન્સલ. જો તો તમને ક્લિયરલી ખબર પડે છે કે ભાઈ છે ખરેખર બીજું કઈ નહીં, એક જેમ બે જેમ એકનો જ રેશિયો છે. તો બીજું પણ આપણે કોન્સેપ્ટ ક્લિયર થાય કે ભાઈ જનીન પ્રકાર કોઈ પણ હોય, રેશિયો ટાઈપ એક જેમ બે જેમ એકમાં જ આવે, પરિણામ આપણે કોઈ પણ મળે જનીન પ્રકાર જે રેશિયો છે તે એક જેમ બે જેમ એકમાં જ આવે. તારણ અને મુક્ત વિશ્લેષણનો નિયમ એફ ટુ સંતતિના છોડ બે નવા સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરે છે, તેથી બીજના રંગની આનુવંશિકતા બીજના આકારની આનુવંશિકતાથી સ્વતંત્ર હોય, નહીં તો પીળા કરચલીયુક્ત અને લીલા ગોળ પ્રકારના બીજનું પ્રાપ્ત થવું મુશ્કેલ હોઈ શકે. આ અવલોકન મેન્ડલના તારણમાં પરિણમે છે કે છોડમાં હાજર રહેલા અલગ પ્રકારના લક્ષણો આનુવંશિકતા દરમિયાન મુક્ત વિશ્લેષિત થતા જોવા મળે છે. તો આ આપણને દ્વિસંકરણનો પ્રયોગ સમજાવે છે. મેન્ડલનું કાર્ય જે છે તે એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગ આધારિત મેઇન આપણને સમજાવવામાં આવે છે કે ભાઈ કઈ રીતે કયા જનીનો છે તે એકબીજાની ઉપર આધાર રાખે અને કઈ રીતે વારસામાં ઉતરશે. ત્યારબાદની વાત કરીએ આપણે બેકક્રોસ. હવે બેકક્રોસ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરીમાંની એક છે, મેન્ડલના કામ માટે પણ અને આપણી એક્ઝામ માટે પણ. વિરુદ્ધ સંકરણ એક એવું સંકરણ છે કે જેમાં એફ વન સંતતિઓ તેને ગમે તે એક પિતૃ સાથે સંકરણ કરે, પિતૃ સાથે સંકરણ કરે. જો યાદ રાખજો કે એફ વન સંતતિ પિતૃ સાથે, નહીં તો એફ વન સંતતિમાં શું હોય, એફ વન ના જ નર અને માદા, જેમ કે કેપિટલ ટી કેપિટલ ટી નું જ ફલન થાય. પણ બેકક્રોસ ની અંદર એવું થશે કેપિટલ ટી કેપિટલ ટી નું પિતૃ, પ્રસન્ન પિતૃ અથવા તો કેપિટલ ટી કેપિટલ ટી નું પ્રભાવી પિતૃ સાથે ફલન કરાવવામાં આવે. આઉટક્રોસ, જ્યારે એફ વન સંતતિ પ્રભાવી પિતૃ સાથે સંકરણ કરે તો પછી તેને આઉટક્રોસ કહેવાય. યાદ રાખજો એફ વન સંતતિ જો પ્રભાવી સાથે એનું ફલન કરે તો એને આઉટ સંકરણ કહેવાય. આ સંકરણમાંથી પ્રાપ્ત થતી બધી જ સંતતિ પ્રભાવી લક્ષણ ધરાવે છે, તેથી એફ વન સંતતિમાં કોઈ પરીક્ષણ શક્ય નથી. આથી જો પરીક્ષણ કરવું હોય તો કસોટી સંકરણ જ કરાવવું પડે. અને કસોટી સંકરણમાં શું છે, તો કે એફ વન સંતતિ પ્રછન્ન પિતૃ સાથે સંકરણ કરે તો એને કસોટી સંકરણ કહેવાય. એક કસોટી એક સંકરણ, કસોટી સંકરણ એક સંકરિત કસોટી સંકરણમાંથી પ્રાપ્ત થતી સંતતિ સામાન્ય પ્રમાણમાં હોય 50% પ્રભાવી સ્વરૂપ અને 50% પ્રછન્ન સ્વરૂપ. તેને સાંકેતિક સ્વરૂપમાં નીચે મુજબ દર્શાવાય, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સાથે એનું ફલન કરાવડાવો એટલે આપણને કસોટી સંકરણનું પરિણામ મળે. અને કસોટી સંકરણના પરિણામનું લક્ષણ આપણને એક જેમ એકનું જ મળે છે. દ્વિસંકરણનું કસોટી સંકરણની આપણે વાત કરીએ તો કોન્સેપ્ટ તો એ જ છે કે ભાઈ એફ વન સંતતિનું એની પ્રછન્ન લક્ષણવાળી સંતતિની સાથે ફલન કરાવે. પ્રછન્ન લક્ષણ કયા છે, તો કે સ્મોલ ટી અને
સ્મોલ આર. જ્યારે તમે દ્વિસંકલન અને પસોટી સંકલન સાથે ફલન કરાવડાવો છો પ્રચ્છન્ન લક્ષણ સાથે, ત્યારે પરિણામ આપણને કેપિટલ ટી કેપિટલ આર કેપિટલ ટી સ્મોલ આર કેપિટલ ટી બધા અલગ જ જોવા મળશે, કોઈ એક સમાન નથી. એટલે પરિણામ તો આપણને ઓલરેડી કેવું મળ્યું, એક જેમ એક જેમ એક. પહેલામાં આપણને બે લક્ષણ હતા તો પરિણામ કેવું મળતું હતું, એક જેમ એક. તો તારણ એટલું મળી શકે કે કોષ્ટક સંકલનમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર હંમેશા કેવા હોય, સમાન હોય. સેન્ટેન્સ મગજમાં ફિટ કરી દેજો, કસોટી સંકલનમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર હંમેશા કેવા હોય, સમાન હોય.